વરસાદ આવશે અને ફરી ધમધોકાર આવશે એની વાત કરવી છે પરંતુ આ બધાની વચ્ચે ખાટલે મોટી ખોડ કોને કહેવાય ચારે બાજુ અજવાળું હોય અને દીવાની તળે અંધારું હોય એને કોને કહેવાય એનો બેસ્ટ એક્ઝામ્પલ અમદાવાદમાં તમને જોવા મળશે કારણ કે અમદાવાદની મ્યુનિસિપલ કચેરીમાં જ ભોપાળું ચાલી રહ્યું છે કારણ કે શહેર આખાના પાણીના વ્યવસ્થાપનની જવાબદારી જેના માથે છે કોર્પોરેશનની પાલિકાની કચેરીમાં જ પાણી ભરાઈ જાય છે અને ગઢ વહીવટ કોને કહી શકાય એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે કારણ કે આખા શહેરમાં પાણીના નિકાલની સમસ્યાઓ જેને સાંભળવાની જવાબદારી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનની કચેરીમાં પાણી ભરાઈ ગયા છે કચેરીના ભોયરામાં પાણી ભરાયેલા છે અને બહાર કાઢવા માટે રીતસર મોટર મૂકવી પડે છે એમસીના ઉત્તર ઝોનની કચેરીના ભોયરાના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાયેલા છે એક કલાક પહેલા પડેલા સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા મુલાકાતીઓ અને કર્મચારીઓને અહીંયાથી નીકળવા માટે મુશ્કેલી પડી રહી છે અને આવી જ મુશ્કેલી એના કરતાં પણ ખરાબ મુશ્કેલી અમદાવાદીઓને રોજ રોજ પડે છે જ્યારે સામાન્ય વરસાદ પડે છે ચાર છાંટા વરસાદના પડે કે અમદાવાદમાં પાણી પાણી થઈ જાય છે કદાચ આ જોઈને પણ આ અધિકારીઓને ખબર પડે અધિકારીઓને વાતનો અહેસાસ થાય કે ભરાયેલા પાણી વચ્ચેથી કેવી રીતે નીકળાતું હશે કદાચ આ દ્રશ્યો જોઈને પણ બાબુઓ અને નેતાઓ કદાચ આ જવાબદારીને સમજે કે આ જવાબદારી કરોડની આસપાસના અમદાવાદીઓ રોજે રોજ આવા પાણી અને ખાડામાંથી કેવી રીતે નીકળતા હશે કદાચ એટલા જ માટે આ પાણી ભરાયા એમને સબક શીખવા માટે તો પણ નવાઈ નથી પરંતુ આ બધાની વચ્ચે આ પાણીનો નિકાલ નથી થતો માત્ર એક કલાક પહેલા વર્ષેલા સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા અમદાવાદની કચેરીની આ ઘટના છે અને વરસાદ વર્ષે અને ત્યારબાદ પાણી પડ્યું રહે કલાક બે કલાક દિવસ બે દિવસ એ બધું માન્યમાં આવે પરંતુ અઠવાડિયું અને પખવાડિયું જ્યારે પાણી પડ્યું રહે તો શું અને આ બધી જ પરિસ્થિતિ વચ્ચે ખંભાતનું એક ગામ છે જે સત્તર દિવસથી ઝઝુમી રહ્યું છે ઉંદેલ ગામની એવી તસવીરો સામે આવી છે કે જ્યાં સત્તર સત્તર દિવસથી પાણી ભરેલા પડ્યા છે પાણી ઓસરતા નથી જ્યાં જુઓ ત્યાં તમને માત્ર જળબંબાકાર દેખાય છે આખું શહેર આખું આખું ગામ જે છે એ તળાવની વચ્ચે હોય તેવું લાગી રહ્યું છે આ તળાવની વચ્ચે જીવતું આ ગામ છે સત્તર દિવસથી આખું ગામ પાણીમાં છે પચાસ થી વધારે મકાનો પાણીમાં બિલકુલ ગરકાવ થયેલા છે એક થી બીજી જગ્યાએ જવું હોય તો તમારે ઘૂંટણ સમા પાણી વચ્ચેથી નીકળવું પડશે અથવા તો તમારે હોડી લઈને નીકળવું પડે આવી પરિસ્થિતિ છે આ ગંદુ અને વાસ મારતું પાણી છે ને એનાથી આ લોકો રોજે સામનો કરે છે આ ગામના લોકો કેવી રીતે રહેતા હશે એમની વ્યથા શું હશે એ બહુ જ કપરો વિષય છે કારણ કે પાણી વચ્ચે ગંધાતા પાણી વચ્ચે કારણ કે આ કોઈ વહેતું પાણી નથી પંદર સત્તર દિવસથી એક જ જગ્યાએ સ્થિર પડેલું પાણી અને એમાં મચ્છરો અને આ ગંદકીની જે વાસ આવતી હશે આ બધાની વચ્ચે આ સામાન્ય લોકો આ ગામના ગરીબ લોકો કેવી રીતે રહેતા હશે એમની પીડા શું હશે એની કલ્પના પણ ઉઠાય છે કારણ કે એક દિવસ પણ જો તમે પાણીમાં તો તમને ખબર પડે કે કેવી રીતે પાણી વચ્ચે રહેવાય છે પરંતુ આ સત્તર સત્તર દિવસથી ગામના લોકો રહે છે કોઈ પૂછવા સુધા નથી આવતું ત્રણસો થી વધારે લોકો ખેતરમાં તંબુ બાંધીને રહેવા માટે મજબૂર બન્યા છે આ તસવીર ખૂબ જ ગંભીર છે આ ખંભાતનું ઉંદેલ ગામ છે થઈ જાય અમારે અમારે થઈને કઈ નીકળવાનું આગળ પાછળ નરી બંને બીમાર પડ્યા અમારા ફરિયામાં આગળ ફરિયા માં બધે બીમારી છે અને કચરો તમે જ જોઈ લો આગળ છોકરા સ્કૂલ મુકવા જવું હોય તો આ ગંદા પાણીમાં જાય ફરી ને જવું પડે ગાડી લેટ થાય ધોવા બોધવા જવું હોય તો નિકાલ તો કરો પડે ને સાહેબ અને જ પાણી આવે છે છોકરા બીમાર થઈ જાય આપણા છોકરા સ્કૂલ માં ભણતા હોય એટલે આપણે સ્કૂલમાં તો મોકલવા જ પડે તમારે એવું હોય તો તમે આગળ ફર્યા માં જઈને જોઈ આવો કઈ જવાય એવું નથી

પરિવાર અત્યારે હાલ આક્રમણ પણ સામે આવ્યો છે આ જે વિસ્તાર જે છે એ ઉંદેલ સોનારિયા વિસ્તાર છે જ્યાંથી તમને સંદેશ ન્યૂઝ ચેનલ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવી રહ્યું છે અને આગળ પણ તમને આ દ્રશ્યો અમે બતાવતા રહીશું કે આ પરિવાર જે છે છેલ્લા સત્તર દિવસથી પોતાના મકાનોથી અળગા રહ્યા છે અને પોતાના મકાનો અને જાનવર અત્યારે પાણીમાં છે ત્યારે એમની વેદના શું છે એમની વેદના એમણે પોતે વ્યક્ત કરી ચૂક્યા છે કે આ પાણીને પણ ગંધાતું પાણી બીમારીનો ભય અને બધાની વચ્ચે એમને જે રહેવું છે જીવવું છે આ પાણી વચ્ચે કારણ કે આ લોકો પાસે કોઈ જ સમાધાન નથી તંત્ર પાસે જોઈ રહ્યા છે રાહ કોઈ પહોંચતું નથી કોઈ ફરકતું નથી નેતાઓ વોટ લેવા માટે આવે છે આ વાસ્તવિકતા છે અને આ બધાની વચ્ચે હજુ પણ ફરી એક સિસ્ટમ સક્રિય થઈ છે ને ગુજરાતના માથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે વધુ એકવાર જબરદસ્ત વરસાદ આવવાનો છે આગામી સાત દિવસ માટે આગાહી થઈ છે પરંતુ બે દિવસ ભારે વરસાદની આગાહી છે ક્યાં ક્યાં વરસાદની આગાહી છે તેના આ અમે ગ્રાફિક્સ તમને બતાવી રહ્યા છીએ કે મહિસાગર ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી થઈ છે આજે બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી છે મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે અરવલ્લી મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી છે એની સાથે સાથે વડોદરા પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી થઈ છે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે આ ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું જોર વધશે એ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે અને બીજી બાજુ આજે જ્યાં જ્યાં વરસાદ વર્ષો છે તેની તસવીર પણ અમારે તમને બતાવી છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આજે વરસાદી વાતાવરણ છે એની સાથે સાથે મધ્યના પણ કેટલાક તાલુકાઓ અને જિલ્લાઓ છે કે જ્યાં આજે વરસાદ વર્ષો છે આ અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ક્યાંક જળબંબાકાર થયો છે કારણ કે દક્ષિણ ગુજરાતમાં આઠ થી દસ ઇંચ વરસાદના પણ સમાચાર અને બીજી બાજુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ આજે વરસાદે આગમન કર્યું છે ક્યાંક પાણી ભરાયા છે તો ક્યાંક ઝરમર વરસાદ રહ્યો છે આ બધાની વચ્ચે અલગ અલગ તસવીરો કે જ્યાં બારડોલી તાપી દાહોદ ઉમરપાડા અંબાજી અમીરગઢ અને કરજણમાં વરસાદ પડ્યો છે સૌથી વધારે વરસાદ આજે ઉમરપાડામાં નોંધાયો છે જ્યાં આઠથી દસ ઇંચ વરસાદ પડ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને ઉમરપાડાની તસવીરો છે રોડ રસ્તાઓ પર વીરા નદીના પાણી ફરી વળ્યા છે લો લેવલ પુલ પરથી પાણી ફરી વળતા માર્ગ બંધ કરવો પડ્યો છે એની આ તસવીરો તમે જોઈ રહ્યા છો વાહન વ્યવહાર બિલકુલ ખોરવાઈ ચૂક્યો છે અને આ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદ જે નોંધાયો છે ઉમરપાડાની

દસ થી વધુ વરસાદને લઈને નદી નાળા છલકાય છે તમે દ્રશ્ય બતાવવા માગીશ જે વીરાડીમાં પાણીની ભારે આવક થઈ છે જ્યારે ઉમરપાડાના વિસ્તારમાં જે જંગલ કે હોય કે કેચમેન વેરિયામાં દસ થી વધુ વરસાદ ખાબકતા વીરાડીમાં ભારે પાણીની આવક છે બતાવો ત્યાં લોકો જે વિરુદ્ધ વીરા નદીના પાણી ફરી વળતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે જે

ભરપોડા સર્કલ દર્પણ રોડ અને એના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે આંબેડકર ચોક સહિતના જે વિસ્તારો છે દાહોદના ત્યાં પાણી ભરાયેલા છે નીમ બહેડા ને જોડતો હાઈવે છે ત્યાં પણ પાણી ભરાયા છે આ દાહોદની તસવીર છે જ્યાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને દાહોદની સાથે છોટાઉદેપુરના નસવાડીની અશ્વિની નદીમાં પણ ભારે પાણીની આવક થઈ રહી છે ગ્રામજનોએ જીવના જીવના જોખમે નદી પાર કરવી પડે છે છે કારણ કે ગયેલા ગ્રામજનો ગ્રામજનો સાથેનો ટેમ્પો બહાર કાઢ્યો મર્યા પછી પણ કેવી તકલીફો અહીંના લોકો વેઠે છે એની આ જીવતી જાગતી તસવીરો છે કારણ કે અંતિમ વિધિ માટે નીકળેલો આ ટેમ્પો પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યો છે અને ત્યારબાદ અહીંયા જે ડાઘુઓ છે તે પણ પાણી વચ્ચેથી નીકળી રહ્યા છે આ કરમની કઠનાઈ છે કે પછી તંત્રની આ પરિણામ કે જે જોઈને આપણને અનેક સવાલો થાય કારણ કે અહીંયા લોકોને એકથી બીજી જગ્યાએ જવા માટે રોજે રોજ આવા દ્રશ્યો આપણે જોઈએ છે પરંતુ એનું નિરાકરણ ક્યારે આવશે એક નાનો એવો પુલ ક્યારે બનશે ત્યાં ગામજલો સવાલ પૂછી રહ્યા છે સ્થાનિક લોકો સવાલ પૂછી રહ્યા છે પરંતુ જવાબ આપનારું કોઈ નથી